નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વૃદ્ધા પેન્શન યોજના માટે માહિતી આપીશું આ યોજના હેઠળ કઈ કઈ વ્યક્તિઓ લાભ લઈ શકે છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે અરજી ફોર્મ ક્યાંથી મળશે કઈ જગ્યાએ ભરવાનું છે તે આપણે માહિતી આપીશું મિત્રો મારો વિડીયો તમને સારો લાગે તો કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો નિરાધાર ય નિરાધાર અપંગો નિરાધાર વ્યક્તિઓ સમાજમાં સારી રીતે પોતાનું જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે એ હેતુથી આ યોજના અમલ ગુજરાત સરકારે કરવામાં આવી છે આ યોજના હેઠળ કઈ કઈ વ્યક્તિઓને લાભ મળી શકે છે તે જોઈએ મિત્ર સાહીઠ વર્ષ કે તેથી વધારે ઉંમર હોવું જોઈએ નિરાધાર વૃદ્ધનો આ યોજનામાં અપંગ વ્યક્તિને પણ લાભ મળી શકે છે તેની ઉંમર પિસ્તાલીસ કે તેથી વધારે હોવી જોઈએ ને અપંગતાની ટકાવારી પંચોતેર ટકાથી વધારે હોવી જોઈએ અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી વાધારાએ ન હોવી જોઈએ અરજદાર ગુજરાત રાજ્યમાં 10 વર્ષથી વસવાટ કરતો હોવો જોઈએ અથવા કાયમી 60 વર્ષથી વધુ ઉમાના પતિ પત્નીને બનનેને આ યોજનાનો લાભ મળી શકે છે બીપીએલ સ્કોર 0 થી 20 ની અંદર હોવો જોઈએ અરજદારનો આ યોજના હેઠળ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે જોઈએ ઉંમરના પુરાવામાં શાળા સોળિયાનું પ્રમાણપત્ર જન્મનું પ્રમાણપત્ર અથવા જે વૃદ્ધ આગળ અભ્યાસ કર્યો નહીં હોય એમની પાસે એલસી કે જન્મનું પ્રમાણપત્ર કદાચ જ હશે એટલે તે વૃદ્ધોએ આધાર કાર્ડ લઈને સરકારી દવાખાનામાં જવાનું અને ઉંમરનો દાખલો ડૉક્ટર સાહેબ પાસેથી લખી માંગવાનું બે પાસપોર્ટ સાઇઝના ફોટા આવકનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુકની ઝેરોક્ષ ચૂંટણી કાર્ડ અને બીપીએલ સ્કોર ઝીરોથી વીસની અંદર હોવો જોઈએ આટલા ડોક્યુમેન્ટ જોઈએ મિત્રો વૃદ્ધા પેન્શન યોજનામાં આ યોજના હેઠળ તમે અરજીનું ફોર્મ ક્યાંથી લેશો અને કઈ જગ્યાએ ભરવાનું છે તે જણાવીએ અરજીનું ફોર્મ જિલ્લા કલેક્ટર કચેરીથી અથવા મામલતદાર કચેરીથી વિના મૂલ્યે અરજી ફોર્મ મળી શકે છે અથવા ડિજિટલ સેવા સેતુ ગુજરાત ઇન લિંગ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અરજી મંજૂર ના મંજૂર કરવાની સત્તા મામલતદાર સાહેબને આપવામાં આવે છે મિત્રો નામંજૂર કરવામાં આવેલી અરજી અંગે સાહીઠ દિવસની અંદર અધિકારી શ્રીને અપીલ કરવાની જોગવાઈ છે આ અરજી તમે ક્યાં આપશો તાલુકામાં જનસેવા કેન્દ્ર હોય ત્યાં અથવા મામલતદાર કચેરી અથવા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ની ઓનલાઈન અરજી પણ કરી શકાય છે તો મિત્રો આ યોજના હેઠળ 60 ઓગણ્યા એસી વર્ષ સુધીના લાભાર્થીને એક હજાર રૂપિયા માસિક મળે છે અને 80 થી વધારો ઉંમરવાળા વ્યક્તિને બારસો પચાસ રૂપિયા માસિક મળે છે સહાયની ચૂકવણી ડીપીટીના માધ્યમથી લાભાર્થીના ખાતામાં સીધા જમા થાય છે તો મિત્રો આ યોજનાનું ફોર્મ દર વર્ષે રિન્યૂ કરવામાં આવે છે લાભાર્થી હયાત છે કે મરણ પામ્યા છે તે માટે તો મિત્રો મારો વિડિયો તમને કેવો લાગ્યો શેર સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરજો